दोस्तों वेलकम टू माय यूट्यूब चैनल हीर व्लॉग। दोस्तों आप सबनु स्वागत छे अने आप सबने मारा प्रणाम छे। जेने चैनल हजी सब्सक्राइब नथी करी ए चैनल ने सब्सक्राइब करी लेजो, कारण के खूब ज उपयोगी माहिती तमने मारी चैनल माथी मळती रहेशे, जे संपूर्ण विश्वसनीय हशे। दोस्तों आजे हूँ एक गंभीर रोगनो आयुर्वेदिक इलाज तमारी साथे शेर करवा जई रही छूं, जे गंभीर रोग बीजा कोईने नहीं परंतु मने खुद ने हतो। दोस्तों लाइफ में एक समय हूँ बहु डिप्रेशन में थी, बहुत स्ट्रेस थी, बहुत स्ट्रेस लेती थी, बहुत डिप्रेशन हतु मने। तो डिप्रेशन ना लीधे पेट में एसिड वधी गयु थू, जेना कारणे मने आखा पेट में चांदा पड़ी गया था। जेवी चांदी अपना मोढ़ा में पड़े एवा चांदा मने पेट में पड़ी गया था। तो दोस्तों थातु एवुं के हूँ काई पण खाऊं एटले मने पेट में बढ़तरावुं पड़े। ઇવન હું સાદું કહેવાય ને, સાદું આપણે જે જમતા હોય રેગ્યુલર શાક રોટલી અને છાશ ખાવું તો પણ મને પેટમાં બળતરા ઉપડતી, આખો દિવસ મને પેટમાં બળતરા થતી, મને એમ હતું કે મને એસિડિટી છે એમ। પણ મેં પછી રિપોર્ટ કરાવ્યા, કારણ કે આ ઘણો સમય ચાલ્યું એટલે પછી મેં રિપોર્ટ કરાવ્યા, કારણ કે એસિડિટી હોય તો આપણને ક્યારેક દુખે, પણ આ તો ડેઇલી અને કન્ટિન્યુઅસ જ્યારે મને દુખવા માંડ્યું એટલે પછી મારે સારા ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવવા પડ્યા। મેં રાજકોટના સારા નામાંકિત અને મોટા ડૉક્ટર પાસેના રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ કરાવવાની ફી છે 4000 રૂપિયા। યસ, 4000 રૂપિયામાં મેં રિપોર્ટ કર્યા। મેં ડૉક્ટર સાહેબને કીધું કે ભાઈ હું સાદું ખાઉં છું, બહુ તીખું શાક પણ નથી ખાતી, નોર્મલ શાક ખાઉં છું અને છાશ પીઉં છું, શાક રોટલી અને છાશ, બસ નોર્મલ ફૂડ ખાઉં છું, તો પણ મને પેટમાં ડેઇલી એસિડિટી થાય છે, મને પેટમાં બળતરા થાય છે એમ, પેટમાં બળતરા થાય છે, અહીંયા છાતીમાં નહીં પેટમાં બળતરા થાય છે। એટલે ડૉક્ટરે મોઢામાંથી પાઇપ નાખ્યો એ સીન હું અત્યારે યાદ કરું ને તો અત્યારે મને આમ બહુ કંઈક થાય છે, કારણ કે ડૉક્ટરે છે ને મને વોર્નિંગ જ ન આપી અને મને કીધું જ નહીં, ખાલી મને કે બેન સૂઈ જાઓ, અને 4 નર્સ હતી અને નર્સને એવી સૂચના આપી કે 2 નર્સ એને હાથ પકડો અને 2 એના પગ પકડો। મને ખબર જ નહોતી લિટરલી કે મારી સાથે શું થવાનું છે, જો ડૉક્ટરે મને પહેલાં કહી દીધું હોત ને તો હું ક્યારેય સૂવત જ નહીં। એટલે ડૉક્ટરે મને કીધું કે બેન સૂઈ જાઓ, પછી નર્સના ઇન્સ્ટ્રક્શન આપ્યા અને પછી મારા મોઢામાં પાઇપ નાખ્યો અને ધીમે ધીમે પાઇપ ઉતારવાનો ચાલુ કર્યો, અહીંયા પેટમાં એને પાઇપ ઉતાર્યો અને મને કે બેન તમે એ કે જો સ્ક્રીનમાં, કમ્પ્યુટર સ્ક્રીનમાં એ કે જો તમારા આખા પેટમાં ચાંદા પડી ગયા છે। અને આયુર્વેદિક રીતે જોવા જાય તો એનું રીઝન એ હતું કે બહુ સ્ટ્રેસ લેવાથી તમારા પેટમાં જે એસિડ હોય, જે એસિડ શરીર ખોરાકને પચાવવા માટે જે એસિડ હોય, અગ્નિ હોય, જઠરાગ્નિ હોય, એ ખૂબ જ વધી ગઈ હતી, જેના કારણે મને આખો દિવસ બળતરા થતી, કાંઈ બી સાદું ફૂડ ખાવ તો પણ મને બળતરા થતી, એનું આયુર્વેદિક રીઝન એ હતું। પછી એ આખો પાઇપ ઉતાર્યો એને, પાછો પાઇપ કાઢ્યો, એ સીન તો જાત જે મને યાદ છે, ભૂલાય એમ નથી, બહુ બહુ એટલે બહુ પેઇનફુલ હતું, પણ આજે મને મટી ગયું છે એટલે હું તમને લોકોને હસી હસીને વાત કરું છું, પણ એ બહુ પેઇનફુલ હતું, રિયલી બહુ, એટલે બહુ પેઇન થાય। અને કોઈ વ્યક્તિને જો આ પ્રોબ્લેમ હોય તો હું એને 100% નેચરલ, એકદમ ઇઝી અને એક આયુર્વેદિક ઉપચાર કહીશ, જે મેં ખુદે ટ્રાય કર્યો છે, મેં ખુદે ટ્રાય કર્યો છે અને હું સંપૂર્ણ ઓનલી 6 મહિનામાં સાવ સાજી થઈ ગઈ। મારા ખુદ ઉપર જે એક્સપિરિયન્સ મેં કર્યો છે એ એક્સપિરિયન્સ હું તમારા લોકોની સાથે શેર કરીશ, એટલે એમાં બિલકુલ બી ચિંતા કરવાની, મૂંઝાવાની બિલકુલ બી જરૂર નથી, કારણ કે આપણે કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરવું જોઈએ। એટલે હું તમને આયુર્વેદ બાબતે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપીશ એ મને 100% ખ્યાલ હશે, 100% મેં અજમાવેલી હશે અથવા તો બીજા ઉપર અજમાવેલું મેં જોયું હશે, પ્રેક્ટિકલી જોયું હશે, તો જ હું તમને ઇન્ફોર્મેશન આપીશ, કારણ કે આમાં કોઈ વ્યક્તિને આડઅસર થઈ જાય તો એને બહુ ગંભીર નુકસાન થાય છે, એટલે કોઈની સાથે ખરાબ થાય એવું એક વિડીયો માટે તો નહીં જ કરું। એટલે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપીશ એ હું મારો પોતાનો એક્સપિરિયન્સ હશે તો જ આપીશ, અને પછી તો દોસ્તો આમાં દરેકના શરીરની પ્રકૃતિ અલગ હોય છે, કોઈની વાતવાળી પ્રકૃતિ હોય, કોઈની પિત્તવાળી હોય, કોઈની કફવાળી હોય, એટલે દરેકના પ્રકૃતિ પ્રમાણે એને રિઝલ્ટ આવતા હોય છે। મારી પ્રકૃતિ પિત્ત પ્રધાન પ્રકૃતિ છે જેની મને ખબર છે, એટલે મેં જે ઉપાય કર્યો, જે ઉપાયથી મને
वगर डॉक्टर ની દવાએ મને જે આંતરડામાં જે ચાંદા પડ્યા હતા એ મટી ગયા એ ઉપર હું તમારી સાથે શેર કરું છું દોસ્તો. એના માટે આપણે જે બિલ્લા આવે ને, જે શિવજીના મંદિરમાં બિલી પત્ર હોય છે, એમાં જે ફળ આવે છે એને બિલ્લા કહેવાય છે, એકદમ ગોળ ગોળ હોય છે, એ બિલ્લા લઈ લેવાના છે, પાકા બિલ્લા લેવાના. અને બિલ્લું લઈ આવવાનું અને એ બિલ્લાને ફોડી અને એમાં ગર નીકળશે, જે ગર ચમચીથી લઈ લેવાનો, એ ગરને સાકળમાં પલાળી દેવાનો, એ ગર કાઢી બિલામાંથી અને એમાં સાકળ મિક્સ કરી દેવાની, સાદા પાણી, ગર અને સાકર એ ત્રણ વસ્તુને રાત્રે મિક્સ કરી દેવાની, પલાળી દેવાની. અને સવારે ઉઠી અને કોટનનું જે કપડું હોય, ગળણું હોય, વાઇટ ગળણું, એમાં એ ગાળી નાખવાનું, જેથી કરી અને સાકર અને ગળ એકદમ મિક્સ થઈ જશે. સવાર થશે ત્યાં ગર છે ને એકદમ ઉપસી જશે, ફૂલાઈ જશે, પલળી જશે. એટલે પછી સવારે ઉઠી અને ગાળી લેવાનું અને આ પાણી પી જવાનું છે નૈણા કોઠે. બસ આટલું જ કરવાનું છે. તમને જ્યાં સુધી ફેર ન પડે ને ત્યાં સુધી આ વસ્તુ કર્યા રાખવાની છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ મને નથી થઈ, બરાબર, તમારી તાસીરની મને નથી ખબર, પણ આનાથી 99% કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. એમ છતાં પણ તમને જો એવું લાગતું હોય તો કોઈ વૈદ્યની સલાહ લઈ અને કરવી. તમને જો એક કરતાં વધારે ગંભીર રોગો હોય તો વૈદ્યની સલાહ લઈ અને તમે કરી શકો છો. પણ મેં તો ખાલી મારા રિલેટિવ પાસેથી સાંભળ્યું હતું અને મેં ડાયરેક્ટ જ એપ્લાય કરી દીધું, કારણ કે હું 4000 રૂપિયાના રિપોર્ટ કરાવ્યા, એ સિવાય ડૉક્ટરની ફી અલગ અને એ સિવાયની દવા અલગ. અને મારી 2-3 વાર હું ડૉક્ટર પાસે બતાવી, માનો ને 3-4 મહિનાથી મારી દવા ચાલુ હતી, મને કોઈ એટલે કોઈ ફેર નહીં. ડૉક્ટરે મને કહી દીધું કે બેન તમારે કાંઈ ખાવા પીવાનું નહીં, યસ ઓનલી પીવાનું જ, એ પણ ખાટી વસ્તુ નહીં. તો પછી શું કરવાનું? રોટલી ખાવાની, પણ રોટલી સાથે તીખું શાક નહીં ખાવાનું, છાશ નહીં ખાવાની, કારણ કે છાશમાં એસિડ હોય. એક તો ઓલરેડી પેટમાં એસિડ વધી ગયું હતું એટલે એને ખાલી રોટલી ખાવાની કીધી હતી. બહુ એટલે બહુ ખરાબ હાલત હતી મારી એ સમયે, બહુ ખરાબ. હું કાંઈ પણ નહોતી ખાતી, ઓનલી દૂધ પીતી અને રોટલી ખાતી. હવે એવી રીતે તો આખો દિવસ, એવી રીતે આખો દિવસ કાઢવો પડતો. પણ દોસ્તો, આ ઉપાય એકવાર કરી જુઓ. કોઈને જો સિરિયસમાં પ્રોબ્લેમ હોય અને ડૉક્ટરની દવાથી ન મેળ આવતું હોય તો આ ઉપાય એકવાર અવશ્ય કરો. બિલા ગામડે મળી જ જતા હોય છે અને ત્યાં ન મળે તો શિવજીના મંદિરમાં બિલીપત્રનું ઝાડ હોય જ છે, એમાંથી પાકા બિલા લઈ લેવાના. સાંજે 2 ચમચી જેટલો ગર કાઢી લેવાનો, થોડીક સાકર નાખી દેવાની સ્વાદ પ્રમાણે, કારણ કે સાકરની પ્રકૃતિ ઠંડી હોય છે તો એનાથી બહુ રાહત રહે છે એસિડિટીમાં. આવું જ્યાં સુધી તમને રોગ મટે નહીં, જ્યાં સુધી ફરક ન પડે ત્યાં સુધી તમારે ચાલુ જ રાખવાનું છે. મેં તો કીધું હતું ને કે 2-3 મહિના જ ખાલી પી, 2-3 મહિના નહીં, સોરી, 2 મહિના, 2 મહિના, હાર્ડલી 2 મહિના હશે, 2 મહિના જ મેં પીધું અને મારા પેટમાં તમામ ચાંદા મને મટી ગયા. અને આ પીધા પછી હું ડૉક્ટર પાસે ચેક કરાવવા ઇવન હું ગઈ નથી, કારણ કે મને એસિડિટી જળમૂળમાંથી વહી ગઈ. એ પછી મને એસિડિટી ક્યારેય થતી નથી ફ્રેન્ડ્સ, મને એસિડિટી ક્યારેક જ બહુ હાર્ડલી થાય છે. મને એ પછી એસિડિટીની પ્રોબ્લેમે મારી વહી ગઈ, ને તો મને એસિડિટી થતી ક્યારેક બહુ તીખું ખાઈ લઈએ તો, પણ એ પ્રોબ્લેમે મારી આને સાથે વહી ગઈ. તો દોસ્તો, આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હજી વધારે લોકો સુધી આ ઇન્ફોર્મેશન શેર કરજો, કારણ કે શું ખબર કોઈને જરૂર હોય અને નિમિત્ત તમે બનો. તો માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. કોઈનું સારું કરશો તો ઈશ્વર આપણું સારું કરશે. દોસ્તો, થેન્ક યુ સો મચ. તમે તમારું ધ્યાન રાખો, સુરક્ષિત રહો.